લખપતી કાશી તરીકે ઓળખાતા જામનગરમાં અનેક પૌરાણિક મંદિરો પણ આવેલા છે, પરંતુ બાલા હનુમાનજી મહારાજનું જે મંદિર છે તે જામનગરની ઓળખમાં ચાર ચાંદ લગાવ્યા છે અને તે પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ મંદિરે ચાલતી અખંડ રામધૂન જગત વિખ્યાત છે. રણમલ તળાવની પાળે આવેલા બાલા હનુમાન મંદિર વિશ્વભરમાં પ્રખ્યાત છે, જેની ખાસ વાત એ છે કે આ મંદિરે છેલ્લા 60 વર્ષથી અખંડ રામધૂન ચાલી રહી છે, જેનો આજથી 61મા વર્ષમાં પ્રવેશ થયો છે અને 1 ઓગસ્ટના રોજ અખંડ રામધૂન 61મા વર્ષમાં પ્રવેશ કરશે. અખંડ 60 વર્ષથી ચાલુ છે અને 61મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે. માટે સર્વે ભક્તોને વિનંતી છે કે જેમ બને એમ અવિરત રામધૂનનો લાભ લે. શ્રીરામ જય રામ જય જય રામ જે ધૂન છે, પ્રેમ કિશોરી મહારાજની પ્રેરણાથી આજે ગમે એવી પરિસ્થિતિ, ભૂકંપ આવ્યો હોય, દુકાળ આવ્યો હોય કે અવિરત ચોમાસું ચાલુ હોય, ત્યારે પણ આપણી ધૂન 24 કલાક 365 દિવસ નોનસ્ટોપ ચાલુ રહી છે. જે તમામ હરિભક્તો છે એ ધૂનને આગળ વધે. છેલ્લા કેટલાય વર્ષો થયા રામધૂનની શરૂઆતથી જ અમે અહીંયા દર્શનાર્થે આવીએ છીએ. દર્શનાર્થે આવ્યા બાદ અમને સંતોષ થાય છે અને અમની મનોકામના સંપૂર્ણ પૂરી થાય છે. ત્યારે મનની અંદર દ્વેષ રહેતો નથી. દેશ વિદેશમાંથી ઘણા ભક્તજનો અહીંયા દર્શનાર્થે આવે છે, એમની પણ મનોકામના પૂર્ણ કરે છે ભગવાન. અને ભિક્ષુજી મહારાજે જે અવિરત ભેટ આપી છે, એ ભેટ આજે સુધી કોઈ જગ્યાએ કહીને મરવા પાત્ર બની નથી. અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ભિક્ષુજી મહારાજે જ છે. અને આજ 35-40 વર્ષથી અમે બાલાનમાં આવીએ છીએ. ખૂબ કૃપા છે, ખૂબ છોટી કાશી જે આપણું આ જામનગરમાં કહેવાતું એ બહુ બહુ ખૂબ આશીર્વાદ છે અહીંયાના. એ ગમે એવી વિપતા આવે, ગમે એ આ કોરોના કાળમાં કોઈ જામનગરમાં કોઈને હાનિ નથી થઈ, ના તો વરસાદ કે તોફાનમાં પણ અહીંયા કૃપા એટલી છે કે કોઈ જામનગરવાસીને કાંઈ પણ